ગુડ આફ્ટરનૂન વાર મિત્રો સેન્ટ જીવીસના ઇક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રાણીઓના રહેઠાણ વિશે ગુજરાતમાં શીખીશું રહેઠાણ એટલે કે ઘર બધાને ખબર છે આપણે રહીએ છીએ ઘરમાં બરાબર તો દરેક પ્રાણીઓના પણ ઘર હોય છે એ લોકોના ઘર અલગ અલગ પ્રકારના હોય છે અલગ અલગ નામ હોય છે તો આજે આપણે એ જ શીખવાનું છે કે પ્રાણીઓના ઘરને શું કહેવાય એ લોકોના ઘરનું નામ શું હોય તો એ રહેઠાણો વિશે આજે આપણે શીખવાનું છે અને બીજી ત્રીજી યુનિટ ટેસ્ટમાં તમને આ પૂછાવાનું છે બરાબર હવે જે તમારી ત્રીજી યુનિટ ટેસ્ટ આવે છે ત્રીજી યુનિટ ટેસ્ટમાં આ તમને પૂછાવાનું છે એટલે તમારે પ્રાણીઓના રહેઠાણ વિશે શીખવાનું છે સમજવાનું છે કે યાદ રાખવાનું બરાબર ઉંદર ઉંદર શેમાં રહે દરમાં રહે તમે ઘણીવાર ગયા હશો ખેતરમાં વાડીમાં અથવા તમારા ઘરની આજુબાજુ પણ ક્યાંક ઉંદરનું દર જોયું હશે બરાબર તો એ દરમાં અંદર ઘૂસીને રહે છે બરાબર તો ઉંદર દરમાં રહે હવે કરોળિયું ઝાડામાં રહે કરોળિયું લગભગ બધાના ઘરોમાં થતા હોય છે કરોળિયું હોય છે તો એ છે ને ઝાડો ઝાડો બનાવે એને ઝાડ હોય તો એ ઝાડમાં રહે છે તમને ખ્યાલ હશે કદાચ ન જોયું એને ક્યારેક કહેજો કે કરોળિયાનું ઝાડ બતાવો તો એ બતાવશે એનું ઝાડ બરાબર હવે કીડી તો કીડી દરમાં રહે કીડી હવે ઘરની ચાલુ થઈ એટલે કીડી પણ બધે જગ્યાએ જોવા મળશે કીડી છે મારે દરમાં રહે એના નાના નાના દર હોય છે એ દરમાં રહે ઉંદર છે મારે ઉંદર પણ દરમાં રહે છે અને એ રીતે કીડી પણ દરમાં રહે છે ઉંદરનું દર છે ને થોડું મોટું હોય કારણ કે એ ઘૂસી શકે એટલું મોટું હોય અને કીડીઓને નાના નાના દર હોય એ દરમાં રહે છે એટલે ઘાય ઘાય છે મારે કોઢમાં રહે છે બરાબર ઘાયનું જે ઘર છે એ કોઢ કે કમાડ કહેવાય છે ગાય જ્યાં બાંધવામાં આવે છે ને ઘણાના ઘરમાં પણ ગાય હશે તો એ જે ગાય રહેતી હોય ને એ ગાય રહે એ જગ્યાને ગમાડ અથવા તો કોટ કહેવામાં આવે છે ત્યાર પછી છે ગેટું તો ગેટું કેવા રહે વાડામાં ગેટું જ્યાં રહે એ જગ્યાને વાડો કહેવાય છે બરાબર છે તો ગેટું વાડામાં રહે છે ઘોડો જેવા રહે તબેલામાં ઘોડો જ્યાં રહે છે એનું રહેઠાણ કહેવાય છે તબેલું બરાબર ત્યાર પછી પંખી પંખી માળામાં રહે તમે બધાએ જોયું હશે કે ચકલી કબૂતર બર્ક ચકલી કબૂતર મેના સુગરી એ બધું સરસ મસ્ત ગૂંથી ગૂંથીને માળો બનાવે છે જાતે માળો બનાવે છે તમે જોયું છે કેટલા મસ્ત મસ્ત માળા હોય છે નાના 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 બધા ટુકડાઓ અને ઓલી જે ઝાડની ડાળીઓને હોય ને એ તડકલાને બધું ભેગું કરીને કેવું સરસ મજાનો માળો બનાવતો હોય છે તો એ આ પક્ષીઓ માળામાં રહે છે કોઈ પણ પક્ષીઓ જે હોય એ બધા માળા બનાવે ને માળામાં રહે છે બકરી બકરી વાડામાં રહે બકરીઓનું પણ વાડું જ્યાં રહે ને એ જગ્યાને શું કહેવાય વાડા વાડામાં રહે છે મધમાખી મધપુરામાં રહે છે તમે ઘણી જગ્યાએ ઘણા ઝાડમાં અથવા તો ઘરોમાં અમુક જે ખંડેર જેવા ઘર હોય ને ત્યાં પણ ઘણીવાર મધમાખી આવો મધપુરો બનાવતો હોય છે એ મધપુરો આપણે મધ જે ખાઈએ છીએ મધ મધ એ મધપુરામાંથી મળે છે જ્યારે માખીઓ બધી ઉડી જાય ને એમાંથી એ મધ એકઠો કરવાનો છે તો માખીઓ ક્યાં રહે મધપુરામાં એની જે રહેવાની જગ્યા છે એ કહેવાય છે મધપુર ત્યાર પછી વાઘ તો વાઘ ક્યાં રહે બોર્ડમાં વાઘ જે જગ્યાએ રહે છે એ કહેવાય છે બોર્ડ વાઘ બોર્ડમાં રહે સાપ ક્યાં રહે તો રાફડા સાપને રાફડો કહેવાય તમે ખેતરોમાં ને ગયા હશો ને તો જોયું હશે મોટા મોટા કાણા હોય છે અમુક અમુક જગ્યાએ તો એ સાપનું રહેવાનું જગ્યા હોય છે એને કહેવાય છે રાફડા સાપ રાફડામાં રહે સિંહ ક્યાં રહે તો ગુફામાં રહે સિંહની ગુફા અને વાઘ માટે બોર્ડ તમે જોયું ને વાઘ બોર્ડમાં રહે અને સિંહ ક્યાં રહે ગુફામાં રહે તો આ સાવ સામાન્ય છે તમને સરળતાથી યાદ રહી જશે તો આ પ્રાણીઓના રહેઠાણ તમારે સમજી અને યાદ રાખવાના છે અને પરીક્ષા માટેની તૈયારી કરવાની છે બરાબર તો આ બરાબર રીતે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે નિશાની પીડીએફ પણ મોકલશે સરસ અક્ષરે ઉતાવળથી ગમે એવા અક્ષરે મીસ હંમેશા ધીમે ધીમે જ લખવાનું છે એટલે તમને કોઈ જલ્દી ઉતાવળથી જેવા તેવા અક્ષર ના કરવા તો શાંતિથી સરસ રીતે સુંદર અક્ષરોમાં આ લખવાનું છે નોટબુકમાં અને યાદ કરવાનું છે બરાબર તો હવે ફરી પછી